ભરૂચ ચિલ્ડ્રન હોમમાંથી બે સગીરા ગ્રીલનું તાળું ખોલી ફરાર થઈ ગઈ હતી. પોસ્કો દુષ્કર્મના કેસમાં બંને સંસ્થામાં મુકાઈ હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે 20 ઓક્ટોબરના રોજ બે પિતરાઈ બહેનોનું અપહરણનો ગુનો નોંધાયો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકમાં ગત 20 ઓક્ટોબરના રોજ બે સગીરાનું અપહરણ દુષ્કર્મ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાનમાં પોલીસે મામલામાં તપાસ હાથ ધરી બે સગીરાઓને તબક્કાવાર લઈ આવતા પહેલાં 30 નવેમ્બરે એક સગીરાને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ બીજી સગીરા મળી આવતા તેને પણ 7 ડિસેમ્બર ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી હતી. સંસ્થામાં બંનેને ઉપરના માળે વચ્ચેના એક રૂમમાં રાખવામાં આવી હતી. રાત્રિના સમયે સંસ્થાની બારાઓની દેખરેખ માટે સુશીલા ગોહિલ ફિમેલ નાઇટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાનમાં રાત્રિના 11:15 વાગ્યાના અરસામાં સુશીલાબેન સંસ્થાના અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિયા કુમારી પધિયાને ફોન કરી જાણ કરી હતી કે સંસ્થાની બે સગીરાઓ દેખાતી નથી, જેના પગલે તેઓ તુરંત ત્યાં પહોંચી ગયા હતા, જ્યાં તેમને સીસીટીવી કેમેરાની ફૂટેજથી તપાસ કરતા રાત્રિના 9:27 વાગ્યે બંને બહેનો તેમના બેંક બાટમાંથી બહાર નીકળી હતી, જે પૈકી એક નીચે વોચ રાખી હતી, જ્યારે બીજી ઉપરના માળે આવેલી લોખંડની ગ્રીલમાં મારેલું તારું પથ્થરથી તોડતી જણાઈ હતી. તારું નહીં તૂટતા નીચે ઊભેલી સગીરાએ ઉપર જઈ આવી ચાવી વડે તાળું ખોલ્યા બાદ બંને ત્યાંથી તેમના સામાન લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે ચિલ્ડ્રન ફોર ગર્લ્સ સંસ્થાના અધિક્ષક પ્રિયા કુમારી ગોહિલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.